हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज धोरण 11 एमो प्रकरण 2 क्यों जैविक वर्गीकरण अने एमो आपणे नीट नो लेक्चर त्यानु पूरु कर्यु अने आज आपणे लेक्चर 2 नीट नी अंदर लेक्चर 2। चलो पहला लेक्चर नी अंदर आपे बधा बेक्टेरिया नी मोनेरा જોતા હતા, આપણે શું જોતા હતા? મોનેરા, અને મોનેરાનો ભાગ આપણે આખો જોયો, ચલાવ્યો। અને મોનેરામાં આપણે બધી વાત કરી, ચલાવ્યો। આદિકોષ કેન્દ્રી સજીવો બધા મોનેરા, અને મોનેરાના પેલા વૈજ્ઞાનિક કયો કહીશું, કાર્લ લ્યુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરાને કેટલા ભાગ પાડ્યા? તો બે ક્ષેત્રો પાડે, બે ડોમેઇન પાડેલા। કયા? આર્કિયો ડોમેઇન, અને બીજું આપણે કહીશું આર્કિયો ડોમેઇન। આર્કિયો ડોમેઇન એટલે એની અંદર અને યુ બેક્ટેરિયા, જે સત્ય બેક્ટેરિયા અને આર્કિયો ડોમેઇન, આ બે જાતના ભાગ એમને પાડેલા, બેક્ટેરિયા ડોમેન। ચાલ્યો, એટલે એ રીતે અહીંયા આપણે જોયું તો જૈવિક વર્ગીકરણમાં આપણે બેક્ટેરિયાના બધા જોયા। પછી બેક્ટેરિયા તમે જો ચલિત પણ હોય ને અચલિત પણ હોય, એમાં આ જેમના ઉપર કશા નથી, કશા વિહીન કહેવાય, આ અટ્રાઇક્સ, તો એ કશા વિહીન છે એટલે અચલિત કહીશું। ક્યાં? તો માઇક્રોકોકસ, કોઈ જગ્યાએ કશા નથી। એક હોય તો મોનો, બે બાજુ હોય તો એમ્ફી, પછી બે બાજુ આ રીતે જોવા મળે, કશાઓ ઘણી બધી, બે બાજુ ઘણી બધી, આખું ગુચ્છ જોવા મળે, આ બાજુ ગુચ્છ, આ બાજુ તો લોકો, એક જ બાજુ ગુચ્છો હોય તો શેફેલો, અને સમગ્ર સપાટી પર હોય તો પેરિટાઇક્સ। અને એથી આપણે બધા બેક્ટેરિયાની વાત કરી હતી, એના ઉદાહરણો પણ ધ્યાન રાખજો, ખ્યાલ આવ્યો। આની અંદર તમે જો સ્યુડોમોનાસ, આની અંદર માઇક્રોકોકસ, એમ્ફીની અંદર નાઇટ્રોસોમોનાસ, આની અંદર સાલ્મોનેલા, આની અંદર કેરીને બેક્ટેરિયા, કયો આ બેક્ટેરિયા છે, કયો તો એ બેક્ટેરિયા, અને પેરિટ્રાઇક્સની અંદર તો આપણે કહીશું સાલ્મોનેલા ટ્રાઇફી, આ બધા જુદા જુદા આપણે કહેતા બેક્ટેરિયાનું નામ કોને રજૂ કર્યું? તો એફ જે કોન અને એહર એહરનબર્ગ આ બે વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા જેવું આપ્યું, અને લુઈ પાચ્ચેરે શું કીધું કે એને રોગાણુ તરીકે ઓળખાવ્યા, રોગાણુ તરીકે ઓળખાવ્યા। હવે એ બેક્ટેરિયા જે જોયા, એમાં લિંગી પ્રજનન કરતા બેક્ટેરિયામાં ફર્ટિલિટી ફેક્ટર આવેલું હોય છે। હવે આપણે એમાં લિંગી પ્રજનનની શું વાત છે જરા જોઈ લઈએ। ફર્ટિલિટી ફેક્ટર હોય, જ્યારે લિંગી પ્રજનન કરો, બેક્ટેરિયામાં લિંગી પ્રજનન થાય તો એ પ્રજનન કરવા માટે તમે જુઓ તો ફર્ટિલિટી ફેક્ટર આવેલું હોય છે। ફર્ટિલિટી ફેક્ટર એટલે જરા ધ્યાન રાખજો, ફર્ટિલિટી ફેક્ટર એની અંદર ફર્ટિલિટી ફેક્ટર, અને ફર્ટિલિટી ફેક્ટર એટલે આપણે કહીશું એફ પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે। લિંગી પ્રજનન કરતા બેક્ટેરિયામાં ફર્ટિલિટી ફેક્ટર આવેલું હોય છે, કયો? લિંગી પ્રજનન કરતા હોય, લિંગી પ્રજનન કરતા બેક્ટેરિયા જે જોવા મળે એની અંદર ફર્ટિલિટી ફર્ટિલિટી ફેક્ટર એટલે ફર્ટિલાઇઝેશનની ક્રિયા કરે, ફલનની ક્રિયા કરે તેવું ફેક્ટર આવેલું હોય, જેને પ્લસ તરીકે ઓળખવામાં આવે, જેમાં એફ પ્લસ કારક હાજર હોય, જેમાં શું હોય, એમાં એફ પ્લસ કારક હોય, એફ પ્લસ આવેલું હોય, હે આવું કારક હાજર હોય તો તેને નર તરીકે, એટલે આવું કારક હાજર એફ પ્લસ આપણે કહીશું ફેક્ટર હાજર હોય તો એ બધા નર કહેવાય, બરાબર છે।
અને એફ પ્લસ ઘેર હાજર હોય, એફ પ્લસ ફેક્ટર ઘેર હાજર હોય, જેની અંદર હાજર હોય તે નર અને ઘેર હાજર હોય તે માદા, આ રીતે હોય. ચાલ્યો, એને માદા કહેવાય છે, પેલા નર કહેવાય. અને નર જે છે એ આ ફેક્ટર જે વખતે જોડાય ને એ વખતે નર એ ફેક્ટર માદાને આપે છે, એટલે આ આપણે કહીશું નર હંમેશો એફ ફેક્ટર જે કહેવાય એના દાતા કે એ દાતા એ હંમેશો કયા લિંગી પ્રજનનમાં કયા બેક્ટેરિયા દાતા તરીકે છે, તો આપણે કહીશું એફ પ્લસ ફેક્ટર ધરાવતા હોય, એફ પ્લસ ફેક્ટર હાજર હોય તો તે બેક્ટેરિયા આપણે કહીશું એક દાતા તરીકે છે, એ દાન કરે છે એફ ફેક્ટરનું. ચાલો, જેમાં માદા તરીકે ઓળખાય છે અને તે આ કેવા હોય, આ દાતા છે, આપનાર છે, તો આ કેવા કહીશું, તો લેનાર છે, એટલે આપણે આ કહીશું ગ્રાહી હોય છે, એટલે એફ માઇનસ ફેક્ટર ધરાવતા હોય, એટલે ના હોય પ્લસ ફેક્ટર ના હોય તે માદા, પણ એ હંમેશા કેવા હોય છે, તો ગ્રાહી હોય. આ દાતા નર હંમેશો ફેક્ટરના દાતા, આ ગ્રાહી હોય. જે વખતે બંને બેક્ટેરિયા વચ્ચે લિંગી પ્રજનન થાય આપણે કહેવાય બેક્ટેરિયા, અને આ બેક્ટેરિયા એકબીજા સાથે જોડાય તો અણુકોષ કેન્દ્ર હશે, અમ્યકોષ કેન્દ્ર હશે. કહ્યું આમાં આપણે કઈ ફેક્ટર છે આ અને હાજર છે, એટલા માટે આ કયા કહીશું, એફ પ્લસ કહીશું. અને આમાં નથી, એ ફેક્ટર નથી અહીંયા છે, નથી તો નથી, તો આપણે કહીશું એફ ઝીરો, આ એફ માઇનસ. હવે જે વખતે બંને બેક્ટેરિયા આવા ભેગા થાય, આ નર ના માદા બે ભેગા છે, આમ ભેગા થાય, આમ બેના વચ્ચે એક નલિકા બને, એને કહીશું સમયુગ્મી નલિકા. હવે આ જે ફેક્ટર છે એ ફેક્ટર આને આપે, કેવી રીતના આપે, તો આનું પહેલાં બે ફેક્ટર બને, કહ્યું એનું સંભાજન કે અર્ધિકરણ થઈ અને બે ફેક્ટર બને, અને બે ફેક્ટરમાંથી એક ફેક્ટર આને આપે, રામો ફેક્ટર આવી ગયું, અને આપ્યા પછી એ છૂટા પડે, બંને છૂટા પડી જાય. આ આ આમ કર્યું, આ ફેક્ટરવાળો જ છે, અંદર એનું ફેક્ટર છે જ, અને આ પણ ફેક્ટર છે, આ લીધેલું ફેક્ટર છે, કારણ કે આ ગ્રાહી છે, એટલે આમાંથી આ ફેક્ટર લીધું અને લઈ અને આ છૂટું પડ્યું, તો હવે આપ કરી આ કયા થઈ ગયા, તો આ પણ નર થઈ ગયા, આપ તો નર છે જ. અને એ રીતે આવા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયા જે બને, તો એ રીતે માદા હોય તો નર જ થાય, નર હોય તો માદા જ થાય. કાંઈ ફેક્ટર લે નહીં, જોડાય એટલે હંમેશા બે નર થઈ જાય, જે બેક્ટેરિયા બને તે બધા નર બની જાય, અને એ રીતે બેક્ટેરિયા બનતા હોય. એટલે આમ લિંગી પ્રજનન કરવા માટે બેક્ટેરિયાની અંદર આવી વ્યવસ્થા છે, જોડાવું અને પ્લસ હોય નર હોય તો એ ફેક્ટર આપે માદાને, અને પછી છૂટા પડે ત્યારે બંને એક નર તરીકે વિકાસ પામે છે. તો એ પ્રમાણેનું આખું લિંગી પ્રજનન એમાં જોવા મળે છે. હવે આ જે બધા બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર પોષણની બાબતમાં કેવા છે, બધા જ બેક્ટેરિયા એક જ જેવું પોષણ નથી, જુદા જુદા બેક્ટેરિયામાં પોષણ અલગ અલગ જોવા મળે છે. તો પોષણ કેવું, બેક્ટેરિયા અને એમાં પોષણ, તો બેક્ટેરિયામાં જરા પોષણ જોઈ લઈએ, અલગ અલગ પ્રકારનું પોષણ જોવા મળે. ચલાવ્યું, એટલે આપણે જોઈએ પોષણ બેક્ટેરિયામાં, બેક્ટેરિયામાં પોષણ, તો પોષણની અંદર તમે જુઓ તો અલગ અલગ પ્રકારનું પોષણ જોવા મળે છે. એમાં સૌથી પહેલું આપણે પોષણ જોઈશું કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, કે જે પોતાની જાતે ખોરાક બનાવે, સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે તે બેક્ટેરિયા, એટલે પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કયા, તો એના ઉદાહરણો ખાસ આપવા, કયા કયા છે, તો ક્રોમેટિયમ, કયું ક્રોમેટિયમ,
क्रोमेटियम आ एक याद रखो आ बेक्टेरिया नाम आ बदा नाम अपने याद रखना आपने आ नाम वोचो ते क्रोमेटियम एट याद आवे कि आ बेक्टेरिया है के बेक्टेरिया है तो आप कहू प्रकाश संश्लेषण करे स्वयंपोषी है पी क्लोरोबियम क्लोरोबियम आप प्रकाश संश्लेषण करे तीजा बेक्टेरिया कहते हैं रोडोस्पाइरिलियम रोडोस्पाइरिलियम क्या तो आ त्रण बेक्टेरिया ये आप कही प्रकाश संश्लेषण बेक्टेरिया पोषण बाबत में तो कितना बेक्टेरिया तब जो तो रसायन संश्लेषण रसायन संश्लेषी बेक्टेरिया तो रसायन संश्लेषी बेक्टेरिया क्या तो एक तो आप कहते नाइट्रोसोमोनास 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 क्या बैक्टीरिया तो आप कहते नाइट्रोसोमोनास तो नाइट्रोसोमोनास એટલે આપણે કહીશું કયા બેક્ટેરિયા છે તો એમ્ફીટ્રાઇક્સ એટલે એવા બેક્ટેરિયા કે જેની બંને બાજુએ પણ આવી જોવા મળે એમ્ફી એટલે બે બાજુ કશાયુક્ત આ બેક્ટેરિયા ઘણી વખત એવું આવે કે એમ્ફીટ્રાઇક્સ બેક્ટેરિયા ચાલ્યો તો એની અંદર પોષણની બાબત કઈ કઈ રીતે પોષણ મેળવે છે તો આપણને ખ્યાલ આવો જો કે એમ્ફીટ્રાઇક્સ કીધા તો કયા છે તો નાઇટ્રોસોમોનાસ તો બે બાજુ ઉપર આવી કશા ધરાવતા હોતી તો એની અંદર પોષણ કયું તો આપણે લખવું પડે રાસાયણિક સંશ્લેષી પોષણ કહીશું તો આમાં એક તો આપણે કહીશું નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર આ બે બેક્ટેરિયા એ રસાયણિક સંશ્લેષી બેક્ટેરિયા કહીશું પછી બીજા પરાવલંબી એટલે બીજી રીતે પોષણ મેળવે તે બધા કહીશું પરાવલંબી તો પરાવલંબી એટલે પોષણ માટે બીજા ઉપર આધાર રાખે એવા બધા બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા કે રસાયણ સંશ્લેષણ નથી કરી શકતા એટલે આપણે કહીશું વિષમપોષી બધા આપણે બેક્ટેરિયાના યુ બેક્ટેરિયાના ભાગ પાડ્યા હતા કયા ભાગ પાડ્યા હતા યુ બેક્ટેરિયા હા તો એની અંદર આપણે કીધું પ્રકાશ સંશ્લેષી સાયનો બેક્ટેરિયા અને બીજા રસાયણ સંશ્લેષી કહેલો એટલે આપણે કહીશું આ તો આ બંને તમે જુઓ તો આ સ્વયંપોષી આ બંને સ્વયંપોષી કહીશું સ્વયંપોષી બીજા જોડે ખોરાક લેવાનો નથી સ્વયંપોષી છે જ્યારે આ પરપોષી છે પરપોષી એટલે બીજા જોડે લેવાનો એટલે આ પરાવલંબી બધા જ પરપોષી એટલે બધા જુદી જુદી રીતે પોષણ મેળવતા આ વિષમપોષીઓ બધા તો આવા એક પરાવલંબી પણ અને કેટલાક બેક્ટેરિયા તમે જુઓ તો સહજીવી હોય કયા સહજીવી એટલે કયા બેક્ટેરિયા કહીશ સહજીવી તો એવા બેક્ટેરિયા કહું અન્ય સજીવ સાથે સહિયારો કરી ભેગા રહેતા હોય અને એ ભેગા રહેવાનો તમે જુઓ તો કેવું હોય તો અરસપરસ ફાયદો હોય અરસપરસ એક નુકસાનમય હોય અરસપરસ તમે જુઓ તો આ પ્રમાણે હોય કે આવ્યો ફાયદો હોય કે નુકસાન હોય એ રીતે બે ભેગા રહેતા હોય બસ બે ભેગા રહેતા હોય એવા બેક્ટેરિયા તો એવા બેક્ટેરિયા કયા છે તો આપણે કહીશું રાઇઝોબિયમ બેક્ટેરિયા આ બેક્ટેરિયા રાઇઝોબિયમ બેક્ટેરિયા એ કઠોળ વર્ગની વનસ્પતિ હોય ને મગ પછી મગફળી વાલ વટોણા ચણા આપણે બધી દ્વિદળી અને દ્વિદળીમાં કઠોળો અને કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની અંદર કોઠ્યો હોય છે મૂળગંડિકાઓ અને મૂળગંડિકાની અંદર આ બેક્ટેરિયા રહે રાઇઝોબિયમ બેક્ટેરિયા એટલે કેવા બેક્ટેરિયા કહીશું તો મૂળ સાથે સહજીવન ગાળે હા એના સાથે સહજીવન ગાળે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા તો પોષણની બાબતની અંદર આટલા બેક્ટેરિયા છે
क्या क्या तो प्रकाश नो उपयोग कर खोराक बनावता, रसायन नो उपयोग कर पोते शक्ति मेलवता खोराक बनावता, पछी जाते ना बनावता बीजी रीते कई खोराक मेलवता, बदा परपोषी आप परावलंबी चलो एम परावलंबी बदा अने बीजा आप कही एक बीजा साथ जॉइंट पमी जोड़ाई अने जीवन जाता हो सहजीवी तो बदा उदाहरण याद रखी जो हो आ सीवाय जे बच्चे बदा आवा बच्चे बदा परावलंबी ये बदा उदाहरणों अपने बदा ख्याल ये सीवाय कोईपण बैक्टेरिया हो तो ये प्रमाण जवाब चलो ये बैक्टेरिया श्वसन की बाबत कही है श्वसन पोषण तो बराबर है श्वसन केव तो ऑक्सीजन नो उपयोग करे तो जारक श्वसन कही उपयोग श्वसन में ऊँटू उपयोग करे तो ये जारक श्वसन करता कहें जारक श्वसन के बेक्टेरिया जारक श्वसन जो ऑक्सीजन उपयोग कर श्वसन करे परीक्षा में आए तो नीचे पैकी क्या जारक बेक्टेरिया है ये बेक्टेरिया क्या जारक बेक्टेरिया है जारक श्वसन करे आप कहीं ऊँटू उपयोग करे तो यहाँ जारक बेक्टेरिया तो जारक बेक्टेरिया क्या तो जारक बेक्टेरिया तरीके आप कहूँ एजेटो बेक्टर मैं कहीशु एजेटो बेक्टर एजेटो बेक्टर क्या लगे तो एजेटो बेक्टर ए जारक श्वसन काम करे और बीजा ऑक्सीजन नो उपयोग करता नहीं ओटू नो उपयोग करता नहीं तो ते अपने कही अजारक बेक्टेरिया अजारक बेक्टेरिया ऑक्सीजन उपयोग में लगभग मोटा भागे बेक्टेरिया तब जो तो अजारक श्वसन वाला होमा आप कही अजारक श्वसन क्लोस्ट्रिडियम क्लोस्ट्रिडियम क्लोस्ट्री के नाम से क्लोस्ट्री स्ट्री तो आ अजारक श्वसन श्वसन में श्वसन करता नहीं क्या लगे तो आ बदा बेक्टेरिया आप कही आ रीते आप जुए तो आखो मोनेरा अंदर आती बेक्टेरियाओ बधा सूक्ष्म जीवो बधा मोनेरा में पोषण में केव श्वसन में के चलित अचलित में के एना बदा आदिकोष केन्द्रीय बदा उदाहरणों तो बदा उदाहरणों आप बदा जोया अने एम आप कीधु एब जे कॉन अने एहर एहरनबर्ग आ बेक्टेरिया जो शब्द आप लुई पाचियर ने रोगाणु तरीके ओखाया क्या यनी अंदर लिंगी प्रजनन करवा फेक्टर आलू होते नर अन फेक्टर ना हो मादा एम कहीं लगभग मोटा भागे मोनेरा बड़ी बात आप बड़ी पूरी करे खेलाइ तो ये मोनेरा ये आखो भाग आप पूरा करे मोनेरा अंदर तो एक जरा ध्यान रखियो खेलो चलो बीजी के थोड़ी बाबत है एडल्फ मेयर क्यों मेयर मेयर एडल्फ मेयर के जेने टेक्सोन शब्द की रजूआत करी प्राणियों माटे टेक्सोन शब्द की रजूआत करी चलो टेक्सोन एटले आपे कहीशू ए वर्गीकरण टेक्सोन टेक्सोनॉमी एटले वर्गीकरण है टेक्सोन शब्द आप जरा एक थोड़ा मुद्दा ये पर नोधी लीजिए क्या वैज्ञानिके तो एक तो आप कही एडोल्फ शु नाम से एडोल्फ मेयर एडोल्फ मेयर अवैज्ञानिक जेमो सौ प्रथम प्राणियों में सौ प्रथम प्राणियों जो मे ये प्राणियों में टेक्सोन शब्द उपयोग करो
टेक्सन शब्द प्रयोग कर्यो, शब्दनी रजूआत करी टेक्सन, प्राणियों माटे टेक्सन शब्द नी रजूआत करी। ध्यान रखो प्राणियों नी अंदर टेक्सन शब्द कोने वाप्यो, एडल्फ मेयर सौ प्रथम टेक्सन, पछी एम जे लैम, कहू एम एच जे लैम, एच जे लैम, अने सौ प्रथम वनस्पति माटे, सौ प्रथम वनस्पति माटे आ टेक्सन शब्द नो उपयोग कर्यो, टेक्सन शब्द नी रजूआत करी, ત્યારે એ ટેક્સન શબ્દ વાપર્યો વનસ્પતિઓ માટે। પછી ટેક્સન માટેના પ્રત્યયો તો આપણને બધી ખબર છે, ચાલે ને, તો વિભાગ હોય તો ફાયટા, ચાલે છે, વિભાગ હોય તો ફાયટા, પી એચ વાય ટી એ ફાયટા, વિભાગ હોય તો ફાયટા, ઉપવિભાગ હોય તો ફાયટીના, ઉપવિભાગ આવો પ્રત્યય લાગે ફાયટીના, ઉચ્ચાર આવો થતો હોય ફાઇટીના, ફાઇટીના આવું થતું હોય તો એ આપણે કહીશું ઉપવિભાગ છે, અને ફાયટા ફાયટા એવો શબ્દ થતો હોય તો વિભાગ કહીશું, કે આ વનસ્પતિઓ માટે વિભાગ ને બધું શેમાં આવે વનસ્પતિ માટે। પછી વર્ગ, વર્ગ માટે અમે શું કહીશું, કોઈ પણ વર્ગ હોય ક્લાસ તો ઓપ્સિડા, ઓપ્સિડા, અપ્સિડા આવો આપણને લાગે પ્રત્યય, અપ્સિડા, અને ફાઈસી, ફાઈસી કહ્યો, એમાં શબ્દ લાગે ફાઈસી, ક્લોરોફાઈસી, હે દાદા એ ફાઈસી, એટલે પી એચ વાય ફાઈસી, સીઈ સીઈ એ ઈ આવું લાગે, તો ખાલી એ ઈ લાગે ફાઈસી। તો શ્રેણી માટે, શ્રેણી આ શ્રેણી છે કોઈની શ્રેણી, તો શ્રેણીની અંદર ઓડી, ઓ આઈ ડી ઈ એ ઈ, ઓડી જેને કહીશું, પાછળ ઓ ડી આવું પ્રત્યય લાગે, હે ઓડી બોલાય આવું પ્રત્યય, એટલે આપ કહેશો આવું બોલાય, પાછળ ઓડી જેવું બોલાય, શબ્દ વાંચો અને પાછળ ઓડી જેવું બોલાય તો એ કહીશું શ્રેણી છે, એ શ્રેણી માટે। અને ઉપશ્રેણી માટે ઇની, ઉપશ્રેણી હોય તો ઇની, ઇની એટલે આપણે કહ્યું આઈ એન ઈ એ ઈ, ઇની ઇની આવું લાગે, કયો આ ફાયટા, આ ફાઇટી, ફાઇટી ચાલે। અને આ આપણે વર્ગ માટે જે કહ્યું ઓપ્સિડા, ઓપ્સિડા, અને ફાઇસી આવું એ લાગે, ફાઇસી વર્ગ જે કહ્યું હશે તો ફાઇસી શબ્દ ઉલ્લાસ થાય એટલે સમજી લેવાનું કે શું છે વર્ગ છે। શ્રેણી માટે આવું, ઉપશ્રેણી માટે એ પ્રમાણે, પછી કુળ હોય તો કુળ, તો કુળ હોય તો વનસ્પતિ હોય તો એસી, વનસ્પતિ હોય તો એસી, એ સી ઈ એ ઈ, એસી કયો વનસ્પતિ હોય તો, અને પ્રાણી હોય તો પ્રાણી, પ્રાણી હોય તો આપણે આપણે કહીએ ફેડી, ફેરેડી, પછી હોમીડી, આપણે કહીએ માણસનું કુળ તો કયું કહીશું હોમીડી, જે પ્રાણીઓ છે ડી શબ્દ આવે, ડી પાછળ ડી શબ્દ આવે, ચાલ્યો પ્રાણીઓનું કુળ હોય તો ડી શબ્દ પ્રત્યય પાછળ ડી, અને વનસ્પતિનો હોય તો ઈસી,
ઈશી પ્રત્યે લાગે. ચાલો કુળ હોય તો, અને ઉપકુળ હોય તો ઉપકુળ, તો ઉપકુળ હોય તો ઓડી, સોરી આપણે અહીંયા અહીંયા લખ્યું ઓડી અને ઉપકુળ. ઉપકુળ હોય તો ઓડી, ઓ આઈ ડી ઈ એ, ઉપકુળ હોય તો ઓડી, ઓઈડી, ઓઈડી, ઓ ઈ ડી. અને પ્રાણીઓ માટે કુળ શબ્દ હોય તો પાછળ ઈડી આવે, ઈડી, ઓઈડી ને ઈડી, ઈડી, બરાબર. અને અહીંયા જે શ્રેણી છે તો એને એલ્સ શબ્દ વાપરીશ. શું કહીશું? એના માટે એલ્સ. અને એલ્સ એટલે આપણે કહીશું એ એલ એ એલ ઈ એ એસ, એલ્સ, એલ્સ. અને કેટલાકના વર્ગીકરણ મેં તમને લખાયા છે કે મધમાખીને આપણે કહીશું મકાઈને, સૂર્યમુખીને, ઘઉં, આ બધા. તો એમાં તમે જો શ્રેણી જો હશે ને તો એને શબ્દ પાછળ એલ શબ્દ વપરાતો છે. એનું કુળ છે તો વનસ્પતિ છે તો આવું વપરાતું છે, પ્રાણી છે તો ઈડી આવો શબ્દ આવતો છે. ચાલો. અને વિભાગ છે કે આ બધા છે એના પ્રત્યયો બધા આ પ્રમાણે છે. આ બધા પ્રત્યયો જરા ધ્યાન રાખજો. હવે એક યાદ રાખો કે આ બધી જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એમાં કેટલી જાતિઓ અને કેટલી જાતિનો સમૂહ ભેગો થાય તો એનું એક પ્રજાતિ, એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે એક પ્રજાતિ કહેવાય. હવે અહીંયા તમે જો આપણે કહીશું જાતિ, આપણે કહીશું હોમોસેપિયન્સ. સેપિયન્સ કહીએ છીએ માનવમાં, માનવની અંદર તમે જોશો તો હોમો માત્ર એક જ જાતિ ધરાવતી. હોમો જે કહીશું ને હોમો, આ શું છે? પ્રજાતિ. આ એક જ પ્રજાતિ છે જેની અંદર માત્ર એક જ જાતિ હોય છે. કઈ જાતિ હોય છે? તો સેપિયન્સ. એક જ પ્રજાતિ છે, એક જ જાતિઓ. આવી જાતિ ભેગી થાય હે તો એની એક જ પ્રજાતિ છે હાલ. એટલે હાલ માનવની જાતિ એક જ જોવા મળે, હોમો સેપિયન્સ. કર્યું? હોમો માત્ર એક જ જાતિ ધરાવતી પ્રજાતિ છે જે સેપિયન્સ એક જ જાતિનો સમાવેશ કરે છે. કર્યું? સેપિયન્સ નામની એક જ જાતિનો એમાં સમાવેશ થાય છે. સેપિયન્સ, કર્યું? સેપિયન્સ. એક જ જાતિ ધરાવે સેપિયન્સ. તમે તો આ એક ધ્યાન રાખી શકો. ચલો, પ્રાણી સૃષ્ટિની અંદર સૌથી મોટો સમુદાય કયો? પ્રાણી સૃષ્ટિનો મોટો, સૌથી મોટો, મોટો ખરો પણ કેવો કહીશું? સૌથી મોટો, સૌથી મોટો સમુદાય તો કયો છે? તો આપણે કહીશું કે જેમાં સભ્યો વધારે હોય, એમાં જાતિ પ્રજાતિઓ વધારે હોય, તો એવો એક સમુદાય કહીશું આપણે સંધિપાદ. સંધિપાદ સમુદાય સૌથી મોટો. ચલો, વનસ્પતિ સૃષ્ટિમાં વિભાગ ડિવિઝન જે કહીશું ને, આવૃતબીજધારી એ સૌથી વધુ જાતિઓ ધરાવે છે. એમાં વિભાગ કયો મોટો? વનસ્પતિમાં વિભાગ કયો મોટો? વનસ્પતિમાં કયો કયો છે વિભાગ, ડિવિઝન કયો મોટો છે? તો આવૃતબીજધારી, આવૃતબીજધારી, બીજધારી. આ વનસ્પતિ વધારે અનાવૃત કરતો આવૃત બીજધારી વનસ્પતિના સભ્યો વધારે. એટલે મોટો વિભાગ કયો? વનસ્પતિ સૃષ્ટિ જે કહીશું, વનસ્પતિ જે કહીશું, એમાં સૌથી મોટો વિભાગ કયો? તો આપણે કહીશું આવૃત બીજધારી. આ મોટો કહીશું આપણે. હવે આપણે જેટલા 7-1 જેટલા બતાવ્યા ને, શું બતાવ્યા? 7-1 જેટલા આપણે બતાવ્યા. કયા વર્ગીકરણ કક્ષાઓ, વર્ગીકૃત શ્રેણી, લગભગ
एक पगथियुं नथी, एक चरणनी क्रिया नथी, એ ઘણા બધા ચરણો છે. આખી સીડી જેવી રચના કહીશું. એમાં સૌથી નીચેનું પહેલું પગથિયું કયું? તો પહેલું પગથિયું આપણે કહી દીધું જાતિ. પછી સૌથી નીચે જાતિ, ઘણા અહીંયા જાતિ, અને સૌથી ઉપર આમ લખતા લખતા ઉપર જે સૃષ્ટિ, અને સૃષ્ટિને આપણે કહીશું કિંગડમ. કિંગડમ અંગ્રેજીમાં બધી કઈ રીતે આવે? તો પહેલી કિંગડમ આવે, પહેલાં કિંગડમ, પછી ઉતરતી ભાગની અંદર વિભાગ આવે, ચાલ્યો ફાઇલમ, ફાઇલમ એટલે સમુદાય, ચાલ્યો, અને વિભાગ આવે તો ફાયટા. વિભાગ હોય તો આપણે કયો પ્રત્યે લાગે? તો ફાયટા. પછી શું આવે? તો પછી આપણે કહીશું એને નીચેની બાજુ તમે જો ક્લાસ એટલે વર્ગ આવે, તો વર્ગને શું કહેવાય? તો ક્લાસ. વર્ગને કહીશું ક્લાસ. પછી ઓર્ડર, ઓર્ડર. પછી ફેમિલી, ફેમિલી કુળ જેને કહીશું. પછી જીનસ, જીનસ પ્રજાતિ. અને પછી આપણે કહીશું છેલ્લે સ્પીશીસ, જાતિ. સ્પીશીસ, સ્પીશીસ, આ પ્રમાણે. આવા બધા ક્રમને યાદ રાખવો હોય તો પહેલા પહેલા અક્ષર લઈશું. પહેલાં પહેલાં આવશે એટલે યાદ રાખો. ટીપ, પોટ. ટીપ, પોટ. ટીપ, પોટ. ક્લીન. ટીપ, પોટ, ક્લીન. ચાલો, એટલે પોટ એટલે આપણે કહ્યું ગ્લાસ જે કહીશું ને, એનો સાફ રાખો, ક્લીન રાખો. પોટ એટલે આપણે કહીશું આખો ગ્લાસ, બધી કાચનું સાધન. કીપ રાખો, કીપ એટલે રાખવું, હે, એટલે ગ્લાસને ક્લીન રાખો. નહીં રાખો તો ઓડ શું થશે? જો ના રાખો તો ફેમિલી ગેટ્સ સિક. હે, તો ફેમિલી જે જોવા મળે છે, ફેમિલી ગેટ્સ સિક આપણે કહીશું. ફેમિલી ગેટ્સ સિક. સિક એટલે મોડા રોગ થશે. જે કંઈ પોટ છે, જે કંઈ સાધન છે, તેને ચોખ્ખું રાખો, નહીતર કુળની અંદર આપણે કહીશું કે આખી ફેમિલીની અંદર, આપણા ઘરની અંદર બધું સિક મેળવશો. સિક એટલે આપણે કહીશું રોગ મેળવશો. હા, અને આ બધાની અંદર આ બધા આવી ગયા. શું આવી ગયું? તો આ કિંગડમ, અપી, ફાઇટા કે ફાઇલમ, સિક, ક્લાસ, ઓર્ડર. ઓ ઓર્ડર લખી ને ઓ જે છે ને એ ઓર્ડર, ઓર્ડર એટલે ગોત્ર. પછી ફેમિલી કુળ, પછી જીનસ, અને પછી સ્પીશીસ. આ વાક્ય યાદ રાખો. કયું વાક્ય છે? કીપ પ્લોટ ક્લીન. ચાલો, જે કંઈ સાધન છે ચોખ્ખું રાખો, નહીતર અથવા શું થશે? તો ફેમિલી કેટ સી, તો ફેમિલી રોગ મેળવશે. જો ચોખ્ખું નહીં રાખો તો ફેમિલી આપણે કહીશું રોગ મેળવશે. આટલી બાબત જરા એમાં ધ્યાન રાખજો. હા, પછી એની અંદર આપણે તેનું વર્ગીકરણ તો જોયું જ હતું, આલ્ફા બીટા ગેમા. ચલો, પછી આગળ આપણે અહીંયા આખી પ્રોટો જોવા પૂરું કરી. કયું કહીશું આપણે? પ્રોટો જોવા કે આપણે કહીશું આ મોનેરા.
तो मोलेरा भागनी जो वधारा विगत थी ये आप पूरी करी। हवे आप जो प्रोटिस्टा, प्रोटिस्टा अंदर जो कहीं वधारा होती तो ये जरा मेलवी। तो प्रोटिस्टा अंदर के भाग पड़े थे अपने प्रोटिस्टा, प्रोटिस्टा अंदर तुम जो तो आप बता जुदा जुदा भाग पड़े था क्या, तो क्रिसोफाइट्स, शू नाम से क्रिसोफाइट्स। पची डायनो फ्लेजेलेट, डायनो फ्लेजेलेटा, डायनो फ्लेजेलेट। तीजा तो तीजो आप कही न्यूक्लियोनॉइड, न्यूक्लियोनॉइड्स। पची चौथा, चौथा आप कही स्लाइम मोल्ड, स्लाइम मोल्ड। पांचमा आप कीधा था क्या कीधा था, तो ये आप कही प्रोटोजुआ अथवा कही प्रजीव। आप आ बदा प्रोटिस्टा वर्गो पड़े अथवा कही बदा भाग एना आटला भाग पड़े अने बदा जो भाग पड़े बदा एना वर्गो है, बदा क्लास आटला क्लास है। दरेक क्लास लक्षणों पर जोया था अने एनी अंदर आप कहूँ थू कि उदाहरणों क्या, तो आम कहते हैं डायटम्स और डेस्मिड, क्यों डेस्मिड डायटम्स, डायटम्स अथवा डायटम्स कहवा वधारे हो तो डायटम्स ने डायटम, डायटम और बीजा कही डेस्मिड, डेस्मिड શું નામ છે ડેસ્મિડ, અને ડેસ્મિડને શું કહેતા હતા ગોલ્ડન લીલ, એને કહેતા હતા ગોલ્ડન લીલ। ગોલ્ડ કેવું હોય પીળું। આ બધા જે સજીવો છે એ પ્લેન્કટોન તરીકે ઓળખાતા પ્રકાશ સંશ્લેષીઓ છે। આ બધા જે કહી છે કેવા કહીશું, પ્લેન્કટોન તરીકે ઓળખાય છે, ક્યાં પ્લેન્કટોન તરીકે ઓળખાતા પ્રકાશ સંશ્લેષ, પ્રકાશ સંશ્લેષ ખોરાક જાતે બનાવે છે તેવા છે બધાની અંદર। ચલો જો ડાયનોફ્લેજેલેટ, તો ડાયનોફ્લેજેલેટની અંદર લગભગ બધા જ પ્રકાશ સંશ્લેષી અને કશાયુક્ત છે, કયો આ પણ પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી અને કશાયુક્ત, કશાયુક્ત પ્રકાશ સંશ્લેષી અને કશાયુક્ત, કયો અને પ્રકાશ સંશ્લેષી માટે કેવું હોય છે, તો એમાં કોઈ પીળા રંગના, લાલ રંગના, બ્રાઉન રંગના, લીલા રંગના આ બધા રંજક દ્રવ્યો ધરાવે છે, એટલે આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પીળા, લાલ, બ્રાઉન અને લીલા। ઉદાહરણ તરીકે ગોનિયાલિક્સ, એને શું કહેતા હતા ગોનિયાલિક્સ, ગોનિયા ગુણિયા, ગુણિયાલક્ષ અથવા કહીશું ગુણિયાલક્ષ। ઉદાહરણ આની અંદર એક ઉદાહરણ જોયું હતું ને આપણે ડાયનોફ્લેજેલેટ બતાવો, તો આપણે કહીએ ગુણિયાલક્ષ। હવે આ જે જોવા મળે છે એ લાલ ડાયનોફ્લેજેલેટ છે, આ કેવા છે તો લાલ રંગના, લાલ રંગનું રંજક દ્રવ્ય ધરાવે, લાલ રંગના છે, રંજક દ્રવ્ય લાલ રંગનું ધરાવે છે, ગુણિયાલક્ષ લાલ રંગનું ધરાવે છે। અને જો અગર વધુ પ્રમાણમાં જો જોવા મળે તો દરિયો આખો લાલ દેખાય છે, કયો એ વધુ પ્રમાણમાં જોવા મળે તો દરિયો કેવો લાગે છે, તો ઝડપી વૃદ્ધિથી ક્યારેક સમુદ્ર લાલ દેખાય, લાલ દેખાય એનો વધુ હોય, આ શું હોય વધુ હોય અથવા ઝડપી વૃદ્ધિ હોય, ઝડપી વૃદ્ધિથી સમુદ્ર, સમુદ્ર લાલ દેખાય કે કેટલી વાર સમુદ્ર તમે જો લાલ રંગનું પાણી દેખાય, વાસ્તવમાં પાણી લાલ નથી પણ અમારે એની જે લીલ છે ને અથવા નીચે ચોંટેલી જે લીલ છે ને એ ઝડપી વૃદ્ધિ પામી છે, ગીચોગીચ વસ્તી એટલે ગીચોગીચ વૃદ્ધિ પામેલી,
અડી અડીને વૃદ્ધિ પામેલી એટલે આપણને પાણી ઉપરથી લાલ દેખાય. વાસ્તવમાં લાલ દરિયો નથી, દરિયાનું પાણી જેમ છે તેમ જ છે, પણ આપણને લાલ દેખાય કારણ કે આ વધારે હોય. કઈ ગોનિયાલિક્સ, દરિયો લાલ, કઈ લીલને આભારી છે. લાલ રંગનો દરિયો દેખાય તો શેના કારણે, તો આપણે કહીશું આ છે ગોનિયાલિક્સ નામની લીલ, વધુ વૃદ્ધિ પામેલી છે, ઝડપી વૃદ્ધિ પામેલી. એ સિવાય બીજી એક આવે છે કે એનું નામ છે નોટિલુકા, 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 નોટિલુકા નામનું જે કહીશું એ નોટિલુકા, એ જે આપણે કહીશું આ પ્રોટિસ્ટામાં આવે છે ને, તો એ દરિયાઈ ભૂત તરીકે ઓળખાતી, હે, આ દરિયાઈ ભૂત છે, દરિયાઈ ભૂત તરીકે તરીકે ઓળખાતી ઓળખાય, દરિયાઈ ભૂત તરીકે ઓળખાય છે. એ દરિયાની અંદર તમે જો શાઇનિંગ મારે, રાત્રે તમે જો તેમાંથી આમ અજવાળું નીકળે, એના આમ અજવાળું નીકળે, હે, એ દરિયાઈ ભૂત તરીકે. આપણને એવું લાગે પાણીમાં આવું અંધારું છે અને આ શું ચમકે છે, તો વાસ્તવમાં એ ચમકે છે શું છે, તો નોટિલુકા છે, એવી લીલ છે, નોટિલુકા લીલ છે અને એ લીલ ચમકે. એટલા માટે આ એક ભૂત જેવું આપણને લાગે કે શું છે, કશું દેખાતું નથી, કોઈ અજવાળું નથી ને અજવાળું ક્યાંથી આવે છે, ચમકે છે શી રીતે, તો એ ચમકે છે રાત્રે અંધારામાં ચમકે છે. આજે છે ને અંધારામાં, અંધારામાં ચમકે છે, એટલા માટે રાત્રે ચમકે છે, એટલા માટે દરિયાઈ ભૂત તરીકે ઓળખાય છે. કારણ ઘણી વખત આવે છે દરિયાઈ ભૂત તરીકે ઓળખાતી લીલ કઈ, હે, તો આપણે કંઈ નોટિલુકા, કે તો કયું સજીવ છે એવું કે દરિયાઈ ભૂત તરીકે ઓળખાય છે, તો નોટિલુકા. ચલો ઇગ્લિનોઇડની અંદર તો આપણે એ પણ કહીશું પ્રકાશ સંશ્લેષી કશાયુક્ત, કહ્યું આપણને તમે જો તો પ્રકાશ સંશ્લેષી છે અને કશાયુક્ત છે. યુક્ત ઉદાહરણ તરીકે શું કહેતા હતા, તો યુક્લિના, યુક્લિના, હા, આ પ્રમાણે બતાવતા ને આપણે અને એમાં બે કશાઓ, એક આવડી અને એક આવડી, બે કશાઓ, અને બે કશાઓમાં એક મોટી એક નાની, હવે કશાયુક્ત છે યુક્લિના, અને એની અંદર તમે જો તો હરીફ કરો આવેલા છે, હરીફ કરો જે પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે ખોરાક બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ, અજવાળું હોય પ્રકાશ હોય તો તે વખતે જાતે ખોરાક બનાવે, અંધારું હોય વખતે કે તો વાદળો હોય અને પ્રકાશ ના મળ્યો તો તે વખતે, તો તે વખતે પછી ખોરાક મેળવે છે, કહ્યું બીજાથી મેળવે છે. એટલે યુક્લિના જેની કોષદિવાલ, તમે જો આમાં કોષદિવાલ છે, તમે જો સેલ્યુલોઝની બનેલી નથી, કોષદિવાલ જે જોવા મળે સેલ્યુલોઝની નહીં પણ પ્રોટીન આવરણની બનેલી હોય, શેની બનેલી હોય છે, એના ઉપર પ્રોટીન કોષદિવાલને બદલે પ્રોટીનનું કવચ જોવા મળે, હે, કોષદિવાલ નથી હોતી, કોષદિવાલને દિવાલને બદલે શું હોય છે, પ્રોટીનનું કવચ, પ્રોટીનનું કવચ હોય, એના પર પ્રોટીનનું કવચ હોય છે, જેને કહીશું પેલાઈસ, એને શું કહેવાય, પેલાઈસ, અને પેલાઈસ તરીકે ઓળખાય, પેલાઈસ, આ ધ્યાન રાખ્યું, પેલાઈસ કયા સજીવની અંદર પેલાઈસ જોવા મળે છે, પેલાઈસ એટલે પ્રોટીનનું આવરણ, જો કોષદિવાલ હોય એ જગ્યા ઉપર પેલાઈસનું આવરણ, પેલાઈસનું આવરણ એટલે પ્રોટીનનું કવચ, અને એ જ માત્ર એક જ છે યુગલીના, યુગલીનામાં જ આ જોવા મળે છે. એટલે આ ધ્યાન રાખજો, યુગલિનોઇડની અંદર યુગલીના, અને એ કોષદિવાલના બદલે પ્રોટીનનું કવચ ધરાવે છે, પેલાઈસ, જેને કહીશું પેલાઈસ તરીકે ઓળખાય છે. ચલો પછી સ્લાઇમ મોલ્ડ, તો એની અંદર માઇસીટો જુવા તરીકે ઓળખાય છે, આ બધા છે ને માઇસીટો જુવા, માઇસીટો જુવા, આ માઇસીટો જુવા છે જેવો, અને એની અંદર તમે જુઓ માઇસીટો મુક્ત જીવી અને પરોપજીવી છે,
મૃતોપજીવી અને પરોપજીવી છે. સ્લાઇમ મોલ્ડ જેમાં આપણે કહેતા પ્લાઝ્મોડિયમ જેવું જોવા મળે, અનુકૂળ ઋતુ હોય અને પ્રતિકૂળ સંજોગો હોય તો તે વખતે તમે જુઓ તો આખું પ્લાઝ્મોડિયમની જાની બનાવે, ફળકાય બનાવે. કઈ સ્થિતિમાં ફળકાય બનાવે? તો તેની પ્રતિકૂળ સ્થિતિમાં. અને અનુકૂળ સ્થિતિની અંદર આખું પ્લાઝ્મોડિયમ જે બનાય એટલે ઘણા બધા ભેગા થઈ જાય અને આખું શું બનાવે તો પ્લાઝ્મોડિયમ જેવો સંઘ બનાવે. અને પ્રતિકૂળ સંજોગોમાંથી એમાંથી બીજાણું બનાવે અને બીજાણું ધાની તૈયાર થઈ જાય અને બીજાણું ધાની એટલે એનું ફળકાય કહીશું. ફળકાયનું નિર્માણ થતું હોય પ્રતિકૂળ સંજોગોમાં ફળકાય બનાવે અને અનુકૂળ સ્થિતિની અંદર પ્લાઝ્મોડિયમ જેવું બનાવે, સમૂહ બનાવે. તો એવા આ બધાને કહીશું માઇસીટો જુવા સ્લાઇમ મોલ્ડ. કયો એ સ્લાઇમ મોલ્ડ બધી એ ટાઈપની હોય અને કેટલાય ફૂટ સુધી એ પ્રમાણે વિસ્તરે છે, ફેલાય છે. અનુકૂળ ઋતુની અંદર એકમાં બે, બેમાં ચાર એમ કરે કે ફેલાય, આમ ફેલાતી ફેલાતી મોટો સમૂહ બની જાય. એના કહ્યું પ્લાઝ્મોડિયમ સ્થિતિ. અને પછી પ્રતિકૂળ સંજોગો આવે એ વખતે તો એમાંથી બીજાણું બની ફળકાય બનાવી દે. બે અવસ્થાઓ આવે ખ્યાલ, એક અનુકૂળ ઋતુ અને એક પછી પ્રતિકૂળ ઋતુ. તો પ્રજીવની અંદર, તો પ્રજીવની અંદર બધા જ પ્રજીવો, પ્રજીવો એટલે પ્રથમ જીવ, પ્રથમ જીવ તરીકે આપણે કહીશું અમીબા, કુટપાત, ખોટા પગ ધરાવતો અમીબા. પછી ટ્રેપેનોસોમા કશાધારી છે, પ્રજીવ ધરાવો પણ કશાધારી, તો ટ્રેપેનોસોમા, ટ્રેપેનોસોમા સોમ, ટ્રેપેનોસોમ કહીશું એને. આ કશાધારી પ્રજીવ છે. પછી પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ આ બધા જે કહીશું એ બધા પ્રજીવો. એટલે પ્રજીવોના ઉદાહરણો પ્રાપ્ત હોય તો અમીબા. પછી કશાધારી કયો કહીશું? ખોટા પગવાળો લખ્યો આપણે આ અમીબા, ખોટા પગ યુક્ત. અને આપણે કહીએ ખોટા એટલે સુરોશીલમ, સુરોશીલમનો ગુજરાતી કહેવાય કુટપાદ. પછી કશાધારી કયા કહીશું? ટ્રેપેનોસોમ, ટ્રિપેનોસોમ. પછી પ્લાઝ્મોડિયમ, પ્લાઝ્મોડિયમ. અને બીજું પેરામિશિયમ, પેરામિશિયમ. આ પ્લાઝ્મોડિયમ એટલે બીજાણુ ઉત્પન્ન કરે, બીજાણુ ધાની, બીજાણુ ધાનીવાળા, બીજાણુ ધાર, બીજાણુ ધાની એટલે બીજાણુ ધારી, બીજાણુ ઉત્પન્ન કરે. અને પ્લાઝ્મોડિયમ આપણે કહીએ પેરામિશિયમ એટલે તો પ્રક્ષ્મો, પ્રક્ષ્મધારી, પ્રક્ષ્મો જોવા મળે. હા, તો આ બધા ઉદાહરણ આપણે એમાં લખીશું. હવે જે લખ્યા બધા એમાં કોણ ક્યાં રહે છે એ તો આપણને બધી ખ્યાલ છે. આપણે જે કોર્સ જે આખું ભણ્યા ને આપણે પ્રોટિસ્ટામાં બધા ભાગ વિશે ભણ્યા તો કોણ ક્યાં રહે છે એ ખબર છે, પણ પોષણ કેવી રીતના મેળવે છે ખબર છે. ચાલો હવે એમાં તમે જો આ યુગલીના આ આ ભાગ કેવી રીતના, આ તો પ્રકાશ સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી બે, કારણ કે એમાં હરિદ્રવ્ય હોય છે, પ્રકાશ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષી છે. ચાલો એટલે બંને પ્રકાશ સંશ્લેષણ કે ખોરાક કરો. પણ યુગલીના તો યુગલીનાની અંદર સૂર્યપ્રકાષ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણ, સૂર્યપ્રકાશ ન મળે ત્યારે પરાવલંબી. સૂર્યપ્રકાશ હોય ત્યાં સુધી પોતાની જાતે ખોરાક, અને ના હોય તે વખતે તો તે વખતે પરાવલંબી છે. પરાવલંબી એટલે આપણી જેમ ખોરાક મેળવીએ એમ બીજામાંથી ખોરાક મેળવે છે, બરાબર છે. એ રીતે સ્લાઇમ મોલ્ડની અંદર પણ સાનુકૂળ પરિસ્થિતિમાં ભેગા થઈ, અનુકૂળ પરિસ્થિતિમાં ભેગા થઈ અને પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરે અને પ્રતિકૂળ સ્થિતિની અંદર ફળ સ્વરૂપે બને, ફળકાય બનાવે. આ કેવા છે? તો આપણે કીધું અનુકૂળ સ્થિતિ હોય તો તે વખતે પ્લાઝ્મોડિયમ તરીકે ભેગા થઈ અને શું કરે, પ્લાઝ્મોડિયમનું નિર્માણ કરે, આખો સમૂહ નિર્માણ કરે, એકત્રિત થઈ જાય બધા સ્લાઇમ મોલ્ડ, સ્લાઇમ મોલ્ડ બધા છે એકત્રિત થઈ જાય અને આખું પ્લાઝ્મોડિયમ જેવું સ્વરૂપ બનાવે. અને પ્રતિકૂળ સંજોગો હોય એ વખતે તો તે વખતે એમાંથી બીજાણુ સર્જે છે, બીજાણુ સર્જન કરે છે એટલે બીજાણુ નિર્માણ કરે છે. પછી આ બધા જે કહીશું પ્રજીવો તો પોષણની બાબતની અંદર ક્યાં રહે છે? તો મીઠા પાણીમાં પરોપજીવી તરીકે બધા, બધા તમે જુઓ તો મીઠા પાણીમાં
मीठा पानी में अने केटलाक दरियाना पानी में पण खरा भई चलाई गयो अने विषमपोषी पोषण की बाबत में विषमपोषी तो ए प्रमाणे आपणे त्यो बताविशु अने ए सिवाय डोमेन त्रि क्षेत्रीय वर्गीकरण जे आपी थो काल व्यूजे थाय तो एमें डोमेन भाग पड़ेगा डोमेन शू है डोमाइन अथवा डोमेन तो डोमाइन ए अति सृष्टि है शू है डोमेन डोमेन अथवा डोमाइन डोमाइन आ बे उल्लेख थाय तो आ शू है तो आ एक प्रकार शू कहू अति सृष्टि अति सृष्टि और अति सृष्टि एटले सृष्टि करता पण हारी એટલે આપણે કહીએ સુપર કિંગડમ કહીશું અને કહીશું સુપર કિંગડમ કિંગડમ આ સુપર કિંગડમ છે અને સુપર કિંગડમ જે જોવા મળે છે કયો તો એની સૃષ્ટિઓ કેટલી પાડી તો ત્રણ સૃષ્ટિઓ એક તો આર્કિયા ડોમેન પછી બેક્ટેરિયા ડોમેન અને યુકેરિયા ડોમેન આપણે ત્રણ સૃષ્ટિઓ જોઈ હતી ને કયો એમાં આ આર્કિયા ડોમેનની અંદર તમે જુઓ તો આર્કિયા બેક્ટેરિયા આવે અને બેક્ટેરિયા ડોમેન જે કહીશું તો તેની અંદર મોનેરા અને પ્રોકેરિયોટા ડોમેન જે કહીશું તો તેની અંદર ચાર સૃષ્ટિઓ પ્રોટિસ્ટા માઇકોટા એટલે ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એમાં આર્કી બેક્ટેરિયા કેવા કહીશું આર્કી બેક્ટેરિયા જે કહીશું એ આર્કી બેક્ટેરિયા એ જૂનામાં જૂના જીવાશ્મ ગણાય જૂનામાં જૂના આર્કી બેક્ટેરિયા આર્કી બેક્ટેરિયા એ જૂનામાં જૂના હા જૂનામાં જૂના જીવંત જીવાશ્મ છે કેવા કહીશું જીવંત જીવાશ્મ જીવાશ્મ ખાસ ધ્યાન રાખજો આર્કી બેક્ટેરિયા એ સૌથી જૂનામાં જૂના જીવન જીવાશ્મી છે જીવાશ્મી જીવાશ્મી ને અશ્મી ફોસિલ પણ આ કેવા છે તો જીવંત એટલે લાઈવ ફોસિલ છે લાઈવ ફોસિલ જીવન જીવાશ્મી તો ફોસિલ અથવા કંઈ જીવાશ્મી અને જીવંત જીવાશ્મીમાં શું ભેદ તો જીવાશ્મી કોને કહેવાય કે જે હાલ નથી અને આપણને અશ્મી સ્વરૂપે એની છાપ સ્વરૂપે પથરા ઉપર એની છાપ પડી હોય તો એ સ્વરૂપે જે જોવા મળે અત્યારે તો એ બધા કહે જીવાશ્મી અને જીવંત જીવાશ્મી એટલે તો તે હાલ અસ્તિત્વ ધરાવે પણ પહેલાં જે હતા તેમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી ને અત્યારે પણ લાખો વર્ષ પછી પણ પહેલાં જેવા હતા જેવું સ્વરૂપ હતું જેવો દેખાવ હતો એવો જ દેખાવ અત્યારે હાલ પણ જોવા મળે છે અને જીવતા છે એ જીવન જીવાશ્મી એ જીવિત અશ્મીઓ છે પણ ભૂતકાળમાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપે કોઈ પણ જાતનો ફેરફાર થયા વગર એટલે એને કહેવાય જીવંત જીવાશ્મી અને ખાલી જીવાશ્મી તો જે હાલ નથી અને જે વખતે હતા તે વખતે એની છાપ જે પડી હતી એ આપણને અત્યારે મળે ત્યારે આપણે કહીશું અશ્મિ તો એ પ્રમાણે અશ્મિઓ આપણે કહીશું તો એ રીતે અહીંયા તમે જુઓ આ બીજા પ્રકરણની અંદર જે કંઈ નીટની બાબત છે એ બધી નીટની બાબત લગભગ આપણે અહીંયા પૂરી કરી ચાલો આ સિવાય બીજું કોઈ બીજા ઉદાહરણો બેક્ટેરિયા ફૂગ વાયરસના બધા ઉદાહરણો જો કોઈ મળશે તો હું તમને મોકલીશ ચાલો તો એ સિવાય ચલાવી ગયો તો આ પ્રમાણે આપણે જરા ધ્યાન રાખવાનું અને બરાબર વાંચ્યું અને આનો ટેસ્ટ આવશે ચલાવી ગયો એક તો ટેસ્ટ આવશે કયો તમારો સ્કૂલની અંદર આપણે જે ટેસ્ટ આવે છે ટેસ્ટ અને પછી હું મારી રીતે એનો સરપ્રાઈઝ ટેસ્ટ તમે જ્યારે મૂકીશ હા ગૂગલ ફોર્મની અંદર તો એ વખતે તમારે મોબાઈલમાં ખોલી અને એમાં ને એમાં જે સાચો જવાબ હોય ટીક કરવાનો અને બધા ટીક થઈ જાય પછી સબમિટ કરવાનું બરાબર આગળ જો વિદ્યાર્થીનું નામ લખવાનું કે જે લખ્યું હોય તો એ લખજો નહીં તો સબમિટ નહીં થાય
એટલા માટે જે નામ લખવાનું તો નામ લખજો અને પછી બધું ટીક કરજો અને પછી છેલ્લે સબમિટ આવશે સબમિટ કરજો અને જેવું સબમિટ કરશો એમ તરત જ તમને બીજું નીકળશે ચાલો સ્ક્રીન ઉપર વ્યૂ સ્કોર કે તમે એમાંથી કેટલા માર્ક મેળવ્યા ટોટલમાંથી અને એ વ્યૂ સ્કોર જે નીકળે એમાં તમે જુઓ તો કયા કયા હાથા પડે કયા ખોટા પડે નીચે બધા પ્રશ્નો વાઇઝ એ પ્રશ્ન વાઇઝ બધા હાથા ખોટાનો તમને ખ્યાલ આવશે ચાલે તો એ રીતે તમે જ્યારે આવે ત્યારે એને ખોલજો ના અને હવે આપણે નક્કી કરીશું કે આ તારીખ ખોલવાનું અને આટલા આ ટાઈમે ખોલવાનું કર્યો અને એ ટાઈમની અંદર 10 કે 15 કે 20 મિનિટનો હોય ને એ ટાઈમ જ બધું પૂરો કરવાનો તમે ત્યારે ખોલો ત્યારે ખુલશે નહીં અને ગમે એટલા ટાઈમ સુધી ખોલી રાખી અને લખશો તો લખાશે નહીં એટલે એ ટાઈમે એ તારીખે ને એટલા વાગે જ ખુલશે અને 10 કે 15 મિનિટ ખુલ્લું રહેશે અને 10-15 મિનિટની અંદર તમારે એ જવાબ આપી દેવાના એ ટાઈમે આપણે જે સેટ જ કર્યો પછી સબમિટ કરવા જશો તો થશે નહીં એટલે અમુક પ્રશ્નો રહી જશે એ જરા ધ્યાન રાખજો ટાઈમમાં જ બધું પૂરું કરવાનું ખ્યાલ્યું તો આટલા સુધી રાખીએ છીએ આવજો થેન્ક યુ ચાલુ કરું.